નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત જે નવયુગલ સમૂહ લગ્નની અંદર લગ્ન કરે છે એમને રૂપિયા બાર હજાર જેટલી સહાય મળે છે આ સહાય માટે પાત્રતાના માપદંડ કયા છે શરતો નિયમો શું છે સહાયનું જે રકમ છે કેવી રીતે મળે છે કેટલી રકમ મળે છે અને સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે આ તમામ વસ્તુ આજના વિડીયોમાં જોવાની છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેશો અને જરૂરિયાતમંદ નવયુગલ સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો તો સૌપ્રથમ પાત્રતાના માપદંડ જોઈ લઈએ આપણે તો આવક મર્યાદાનું ધોરણ છે છ લાખ રૂપિયાથી વધુ આવક ન હોવી જોઈએ એનાથી ઓછી હોવી જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા દસ નવયુગલનો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાએ કરવાનો રહેશે એટલે આની અંદર જે સંસ્થા સમૂહ લગ્નનું આયોજન કરે છે એને પણ સહાય મળે છે તો જે રજિસ્ટર્ડ સંસ્થા છે એ સંસ્થાની અંદર આપણે નોંધણી કરાવી અને પછી આપણે સમૂહલગ્નમાં જોડાવાનું રહેશે સમૂહલગ્ન છે એ ઓછામાં ઓછા દસ નવ યુગલનો થવો જોઈએ એથી ના હોવા જોઈએ વધુ હશે તો ચાલશે ત્યાર પછી આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર છે તો આ યોજનાનો લાભ છે એ ઓબીસી એસસીબીસી ઉમેદવારને અને ઇડબ્લ્યુ એસ ઉમેદવારને જ મળશે એટલે કે આ બંને કેટેગરીની કન્યાઓ હશે તો એમને મળશે સામે પુરુષ ગમે તે કેટેગરીનો હશે તો પણ ચાલશે પરંતુ કન્યા તો આ બંને કેટેગરીમાં હોવી જરૂરી છે કન્યાની વયમર્યાદા લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની વયમર્યાદા લગ્ન સમય એકવીસ વર્ષ હોવી જોઈએ આ પ્રમાણે પાત્રતાનું ધોરણ છે અને સહાયનું ધોરણ છે કેવી રીતે કેટલા રૂપિયા મળશે એ જોઈ લઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂપિયા બાર હજાર સહાય મળશે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂપિયા ત્રણ હજાર લેખે વધુમાં વધુ વધુમાં વધુ પંચોતેર હજાર સુધીની સહાય મળશે એટલે આયોજક સંસ્થાની વાત છે તો આયોજક સંસ્થાને વધુ વધુ પંચોતેર હજાર મળે અને એક નવયુગલ એક જોડાદીઠ એમને ત્રણ હજાર મળશે જ્યારે નવયુગલને બાર હજાર રૂપિયા મળશે તો આ પ્રમાણે છે સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય પણ મળવાપાત્ર થાય છે એટલે આ પણ સમજી લો કે તમારે જો સાત ફેરા સમૂહલગ્ન યોજનાનો લાભ લો છો તો પણ તમને કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય પણ મળવાપાત્ર થાય છે તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો બંને યોજનાનો લાભ એક સાથે મળશે સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાનો લાભ મેળવવા પાત્ર રહે છે અહીં ચોખ્ખું લખ્યું જ છે હવે રજૂ કરવાના ડોક્યુમેન્ટ કયા કયા છે તો સૌપ્રથમ પ્રથમ છે સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર એટલે જે સંસ્થાની અંદર તમે સમૂહ કરો છો તો એ સંસ્થા નોંધાયેલી હોવી જોઈએ તો એની સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સંસ્થાના નામનો ત્યાર પછી કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા વાલીના વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક આ યુવતીના નામનો જોઈશે તો આટલા ડોક્યુમેન્ટ જોઈશે હવે ફોર્મ તમારે છે એ ઓન ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હાલ તો દર વર્ષે આના ફોર્મ ભરાવા માટે ઓનલાઈન તારીખ આપવામાં આવે છે અને હાલ આના ફોર્મ ભરાવાના શરૂ જ છે તો આનો ફોર્મ તમે હાલ ભરી શકો છો કોઈ વ્યક્તિ હાલ ચૂકી જાય છે તો આવતા વર્ષે જ્યારે પણ ફોર્મ ભરાવાના શરૂ થાય ત્યારે તમે ફોર્મ ભરી શકો હવે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત કોઈ યુવતી જો લાભ મેળવવા માગતી હોય અને એને સમૂહની અંદર લગ્ન કરવા હોય તો એના માટે હું ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક આપી દઈશ એ કોન્ટેક દ્વારા તમને સમૂહ લગ્નનું આયોજન જ્યાં કરવામાં આવે છે ત્યાં તમારો સમાવેશ કરી લેવામાં આવશે અને ત્યાર પછી તમે આ સાત ફેરા સમૂહલગ્ન યોજનાની સહાયનો લાભ લઈ શકશો તો આ પ્રમાણે સાત ફેરા સમુલગ્ન યોજનાની અંદર રૂપિયા બાર હજાર યુગલને મળે છે જ્યારે આયોજક સંસ્થાને રૂપિયા ત્રણ હજાર રકમ મળે છે આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો તમામ નવ યુગલો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જરૂરિયાતમંદ સુધી અવશ્ય પહોંચાડશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર